વલસાડ જિલ્લામાં ગઈકાલે રેડ એલર્ટ હતું, આજે અને આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ છે, પછીના બે દિવસ યલો એલર્ટ છે. ગઈકાલથી વલસાડમાં ટોટલ જે વરસાદ પડ્યો અને આજ સવારના 6 વાગ્યાથી 4 કલાકની અંદર તો વલસાડમાં 5 ઇંચ અને એ સિવાય ધરમપુર, પારડી અને કપરાડા, ઉમરગામ અને વાપીમાં વરસાદ ઘટ્યો છે. રાત્રે વરસાદ બધી જગ્યાએ હતો, અત્યારે ખાલી વલસાડ પ્રોપરમાં વરસાદ વધારે છે, બાકી બધે વરસાદ ઓછો છે. ધરમપુરમાં 2.5 ઇંચ છે, પારડીમાં 2.88 છે, કપરાડા 2.48 છે, ઉમરગામમાં 0.56 જ છે, ખાસો વરસાદ ઓછો થઈ ગયો છે, અને વાપીમાં 1.64 છે. એ સિવાય આપણે વાત કરીએ તો અત્યારે રાત્રે દમણગંગા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક્સ પાણી છોડ્યું હતું, હવે અત્યારે 95,789 ક્યુસેક્સ પાણી છોડ્યું છે, એટલે આઉટફ્લો હવે ઘટ્યો છે. સામાન્ય રીતે ત્યાં 2.5 લાખ ક્યુસેક્સથી વધારે પાણી છોડાય ત્યારે નદી પર જે ખતરાની સંભાવના હોય છે, એટલે દમણગંગા નદીમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી. આપણે વલસાડની વાત કરીએ તો ભૈરવી ખાતે વચ્ચે પાણીનું લેવલ 5.5 મીટર હતું, પછી 5 થયું, અત્યારે 4.75 મીટર થઈ ગયું છે, એટલે પાણીનું લેવલ ઘટે છે, એટલે વલસાડ સિટીમાં પણ હવે પાણી ઓછું આવશે. અને ઉપરાંત ધરમપુર કપડાળા વિસ્તારની અંદર પણ વરસાદ બંધ થયો છે, એટલે એના કારણે પણ હવે પાણીનો ઇન્ફ્લો વલસાડમાં ઓછો થશે.